हाँ तो चलो हवे आपणे आव्या पाना नंबर 60 આગળનો પાઠ આપણે સમજીએ. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રમાણમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે, અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેઉ બગડ્યા. વિદ્યાર્થીઓ, બાવાના બેઉ બગડ્યા એની વાત કરવામાં આવી છે. એટલે શું? ચાલો લખો, બાવાના બેઉ બગડ્યા એટલે બંને બાજુથી નુકસાન પહોંચવું થવું, બરાબર. એટલે કે બંને બાજુથી નુકસાન થવું. ચાલો હવે આપણે જોઈએ તો ઘણા લોકોને, મતલબ બધા લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજી તો ભાષા ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓ, પણ માતૃભાષા બરાબર ન આવડે તો ના માતૃભાષા આવડે કે ના ગુજરાતી ઇંગ્લિશ ભાષા આવડે. એક નવી કહેવત પ્રસરી છે કે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી, બરાબર. તો દરેક બાળકે ગુજરાતી માધ્યમમાં જ ભણવું જોઈએ, પણ અંગ્રેજી પણ આવડવું જોઈએ. હા, ગુજરાતીમાં ગેલું એટલે લખજો ગાંડું અને ગળથૂર. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે. નીચે લીટી કરજો. તમને પૂછાય કે આપણી માતૃભાષામાં જો આપણે શિક્ષણ મેળવીએ તો શું ફાયદો થાય છે આપણને? તો આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધે છે. માતૃભાષા જન્મ ગળથૂરતીમાંથી મળે છે. લખો ગળથૂરતી એટલે તરત જન્મેલા બાળકને પીવડાવવામાં આવતું પ્રવાહી, એને ગળથૂરતી કહેવાય. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. દેણગી એટલે લખો બક્ષીસ. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે સંગ્રહેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કહેતા કહ્યું છે. નીચે લીટી કરો વિદ્યાર્થીઓ. તમને પૂછાય કે રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાનો મહિમા કહેતા શું કહ્યું છે? માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તેમાં બીજા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા ને આ અનાજ પકવી પોષનારી અને વૃક્ષો વનરાજીને ખીલનારી ધરતી માતા, બરાબર. તો અહીંયા બા કોણ? માતૃભાષા એટલે એક તો માતૃભાષા, પછી આપણી મા અને બીજી ધરતી માતા. આ ત્રણેયનું સ્થાન બીજું કોઈને જ ન લઈ શકે. આ વાત તો અરવ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહ્યું છે કે આપણો કારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે, એ સૌથી કમનસીબ વાત છે. તમને પૂછાય કે ગાંધી બાપુએ શું કહ્યું છે? તો આપણો કારભાર જે અંગ્રેજી ભાષામાં ચાલે છે એ કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના મોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાય છે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે એ જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર અને વિશ્વકોશ પણ છે. વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષામાં શું છે? જ્ઞાનનો ભંડાર અને વિશ્વકોશ. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધું, બધા જ વિષયનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. વિદ્યાર્થીઓ, તને યાદ છે, યાદ હશે અરવ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા? કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હોય. બબ્બે દ્રષ્ટાંત લઈશું. તમે જુઓ વિદ્યાર્થીઓ કે આ સાઈડથી કે આ સાઈડથી વાંચીએ તો અર્થ એક જ થાય. જેમ કે લીમડી ગામે ગાડી મળી, તો લીમડી ગામે ગાડી મળી, આ બંને બાજુથી વાંચીએ તો એનો અર્થ એક જ થાય. પછી જ્યારે બાવા બારે જા, તો જ્યારે બાવા બારે જા. પછી નવજીવન, તો આ બાજુથી વાંચો તો વિદ્યાર્થીઓ, હા હા બોલો, નવજીવન. પછી મળ્યા રમ, તો મળ્યા રમ. આ રીતે બંને સાઈડ તમે ફરી વાંચો. જો લીમડી ગામે ગાડી મળી, તો લીમડી ગામે ગાડી મળી.
જ્યારે બાવા બારે જા, તો જ્યારે બાવા બારે જા. નવજીવન, તો નવજીવન. મળિયાળમ, તો મળિયાળમ. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ હોય. તેવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહને જોડી તોડીને કરતા તે મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા. નીચી રીતી કરો વિદ્યાર્થીઓ, તમને પૂછાય કે જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહેતા હતા. તો જયદેવ કાકા